ચૈત્ર મહિનો અને લીમડો, ચૈત્ર મહિનો અને લીમડો છે એકબીજાના પર્યાય બની ગયા છે। ચૈત્ર મહિનામાં લીમડો છે એ આપણને ખૂબ ઉપયોગી છે અને ઘણા લોકોને ખબર નથી કે લીમડાનો પ્રયોગ કેવી રીતના કરવો, કયા સમયે લેવો, કેવી રીતે લેવો, કેટલો લેવો, આ બધી બાબતથી લોકો છે એ અજાણ છે। મિત્રો, ચૈત્ર મહિનાની શરૂઆત થવાની છે, એ ચૈત્ર મહિનાની અંદર તમારે લોહીનું શુદ્ધિકરણ કરવું હોય, આખું વર્ષ છે એ લોહીને શુદ્ધ રાખવું હોય, લોહી છે એને કાચ જેવું ચોખ્ખું કરવું હોય ને, તો આ પ્રયોગ છે એ મિત્રો અચૂક કરવો જોઈએ। વર્ષ દરમિયાન તમારા શરીરમાં ભયંકર બીમારી છે આવવા જ ન દેવી હોય તો આ મહિનામાં આ પ્રયોગ છે એ તમારે અચૂક કરવો જોઈએ। ચૈત્ર મહિનાના 15 દિવસ મિત્રો આ બે વસ્તુનું પાલન કરશો ને તો તમારું શરીર છે એ સંપૂર્ણ નિરોગી છે એ રહેશે। સારું, આપણે ડાયરેક્ટ મુદ્દા ઉપર થઈ જઈએ ને તો બની શકે એટલું આ મહિના દરમિયાન, એટલે કે ચૈત્ર મહિનામાં બની શકે એટલું ઓછું મીઠું ખાવું, ઓછું એટલે ખૂબ ઓછું, ખૂબ એટલે કે ખૂબ ઓછું મીઠું છે એ ખાવું, અને જો બની શકે તો સાવ મીઠું ન ખાવ ને તો એ તમારા માટે બેસ્ટ। પણ મીઠા વગર ન આલે તો રસોઈની અંદર ખૂબ ઓછા મીઠાનો ઉપયોગ છે એ ચૈત્ર મહિના દરમિયાન છે એ કરવો। મિત્રો, આપણે ખબર જ છે કે ચૈત્ર મહિનાની અંદર સ્ત્રીઓ છે, મહિલાઓ છે, મીઠાનો સ્ટોક કરી રાખે છે। શા માટે? તો કે ચૈત્ર મહિનાની અંદર મીઠું લેવાય નહીં। પણ હકીકતની અંદર શું હતું? તો કે ચૈત્ર મહિનામાં મીઠું ખવાય નહીં, મીઠું ન લેવું એટલે શરીરમાં મીઠું ન લેવું, મીઠું ખવાય નહીં હતું આવું, અને આપણે છે એનું ઉલટું કરી નાખ્યું કે ચૈત્ર મહિનાની અંદર મીઠું છે એ દુકાનેથી લેવાય નહીં, પણ દુકાનેથી નહીં પણ શરીરની અંદર લેવાય નહીં। આયુર્વેદ પ્રમાણે મીઠું છે એ ચૈત્ર મહિનાની અંદર ખાવું જોઈએ નહીં, અને આપણા ઋષિ મુનિઓ છે એમણે એક વ્રત આપેલું છે, અલુણા વ્રત। કયું? તો કે અલુણા વ્રત। એ વ્રત એટલે કે શું? તો કે મીઠું છે એ ઓછું ખાવું અથવા ખાવું જોઈએ નહીં। એટલે પહેલો પ્રયોગ મિત્રો ખાસ આપણે જોયો કે મીઠું લેવું નહીં, નમક જેટલું ઓછું લેશો ને એટલું તમારા શરીરમાં લોહી છે એ શુદ્ધ વધુ થવા લાગશે, અને લોહી છે એ શુદ્ધ થવા લાગશે એટલે આપોઆપ રોગોનું પ્રમાણ છે એ ઘટવા લાગશે। અને નમક આ મહિનામાં વધુ લેશો ને તો શુક્ર ધાતુ ઉપર છે એ મિત્રો અસર કરશે, એટલે બને તેટલું આ મહિનામાં નમક છે એ ઓછું લેવું। હા, આ હતો પહેલો પ્રયોગ। હવે આપણે બીજો એક પ્રયોગ છે એ જોવાનો છે। હવે બીજો પ્રયોગ છે લીમડો। મિત્રો, એ પહેલા જો તમને આ મહેનત છે એ સારી લાગે, માહિતી સારી લાગે તો વિડીયો છે ને એક લાઈક કરજો, નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે સબસ્ક્રાઇબનું બટન દબાવી અને ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા ગ્રુપની અંદર વિડીયો છે એને શેર જરૂર કરજો જેથી બીજા વ્યક્તિને પણ માહિતી છે એ મળી શકે। સારું, બીજો પ્રયોગ છે લીમડો। લીમડો કેવી રીતના લેવો? મિત્રો, ચૈત્ર મહિનાના 15 દિવસ માટે આપણે લીમડાનું સેવન છે એ કરવાનું છે, માત્ર 15 દિવસ માટે, બરાબર? ચૈત્ર મહિનાની શરૂઆત થાય ત્યાંથી લઈને 15 દિવસ સુધી શું કરવાનું છે? તો કે લીમડાનું આપણે સેવન છે એ કરવાનું છે। પણ સેવન કઈ રીતના કરવું ખાસ યાદ રાખજો, સવારે લીમડાના કુણા કુણા પાંદ છે એ લઈ આવવાના છે। આપણે જોઈએ તો કે નવા જે ફૂટેલા પાંદ હોય છે એ નવા ફૂટેલા કુણા કુણા 10 પાંદ છે એ તમારે લાવવાના છે,
અને સાથે થોડોક લીમડાનો મોર લઈ આવવાનો છે। મોર એટલે કે શું? તો કે ચૈત્ર મહિના દરમિયાન લીમડાની અંદર ફૂલ આવે છે જેને મોર કહેવાય। તો આ મોર છે એ થોડોક લઈ આવવાનો અને 10 કુણા કુણા પાંદ છે એ લઈ આવવાના। લઈ આવી અને વ્યવસ્થિત રીતના એને છે એ ખાંડી અને એની પેસ્ટ છે એ બનાવી લેવાની। પેસ્ટ બનાવ્યા પછી સવારે નરણા કોઠે આ તમારે પેસ્ટ છે એ પી જવાની છે। માથે એક પાણીનો ઘૂંટડો ભરી જવાનો અને એક કલાક સુધી છે કાંઈ ખાવાનું નથી। એનું કામ છે એ થવા દેવાનું। બીજું કાંઈ તમારે છે એક કલાક સુધી છે એ ખાવાનું નથી। આ રીતના તમે છે એ ચૈત્ર મહિનાના 15 દિવસ સુધી છે પ્રયોગ કરી શકો। બીજું તો કે રોજ સવારે કદાચ છે આપણે પાંદડા લેવા ન પણ પહોંચી શકીએ તો શું કરવાનું? તો કે સાંજે 10 કુણા કુણા જે પાંદડાઓ છે એ લઈ આવી એના નાના નાના કટકા કરી નાખવાના, કટકા કરી અને એક ગ્લાસ પાણીનો ભરી એમાં આ પાંદડા છે એના કટકા છે એ નાખી દેવાના। કટકા નાખી અને એ પાણી છે ગ્લાસ છે એને ઢાંકી અને મૂકી દેવાનો। સવારે ઉઠી અને એ જે પાંદડાના કટકા છે એને હાથોડે ચીમોરી અને એમાંથી રસ છે એ કાઢી લેવાનો। પાણી છે એને ગારી અને એ પાણી છે એ તમારે પી જવાનું। રોજ સવારે નરણા કોઠે 15 દિવસ સુધી આ રીતના જો પ્રયોગ કરવામાં આવે તો તમારું લોહી છે એ ધીમે 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 છે એ શુદ્ધ થવા લાગશે। 15 દિવસ, બીજું કાંઈ લાંબુ કરવાનું નથી। આવી રીતે તમે જો રસોઈમાં નમક બંધ કરી દો અને ચૈત્ર મહિનામાં બિલકુલ નમક છે એ બંધ કરી દો અને આ પાણી છે એ પીશો એટલે તમારું શરીરનું જે લોહી છે ને મિત્રો એ ધીરે ધીરે છે એ શુદ્ધ થવા માંડશે। રસ અને નમકનું ઓછું પ્રમાણ આ બંને ભેગું થશે ને એટલે લોહીનું શુદ્ધિકરણ છે એ થવા લાગશે। લોહી શુદ્ધ થવા લાગશે એટલે ધીમે ધીમે રોગોમાંથી મુક્તિ છે એ મળવા લાગશે। એટલે આ પ્રયોગ છે એ અચૂક કરવા જેવો છે ને અત્યારે પાછો સમય પણ છે, માટે આ પ્રયોગ છે એ અચૂક કરજો અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ આ પ્રયોગ છે એ ખૂબ કામ કરશે। એટલે ચૈત્ર મહિનામાં ના પ્રારંભમાં આ પ્રયોગ છે એ અચૂક છે એ કરજો અને બીજા મિત્રોને પણ આ પ્રયોગ છે એ અચૂક કરાવજો। ઘણો ફાયદો છે એ થશે, લોહી છે એકદમ કાચ જેવું છે એ શુદ્ધ કરી નાખશે। મિત્રો ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ।